વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે આપણે બનાવીશું ચણાના લોટની સેવ. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચણાના લોટની સેવ ઘરે બનાવવી બહુ સહેલી છે, તો જોઈ લઈશું એ માટેની સામગ્રી. તો મેં ચણાનો લોટ લીધો છે અને મેં 800 ગ્રામ ચણાનો લોટ લીધો છે, અને જરૂર જણાશે તો એમાંથી વધશે અને જોઈશે તો બીજો લઈશું. આપણે મોવણ માટે તેલ અને સેવ તળવા માટે તેલ લઈશું. મેં તેલ તાવડીમાં કાઢી લીધું છે. અને લોટ બાંધવા માટે આપણે પાણી લઈશું અને 1/2 ટીસ્પૂન મેં હિંગ લીધી છે. સેવમાં હિંગનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. અને 1/2 ટેબલ સ્પૂન જેટલું મેં મીઠું લીધું છે. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને 2 ટેબલ સ્પૂન મેં લાલ મરચું પાવડર લીધો છે. તમે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તો હવે આપણે એક મોટા વાસણમાં માપથી સેવ માટેનું તેલ અને પાણી મિક્સ કરીશું. તો મેં નાની વાડકીમાં 1 વાડકી તેલ લીધું છે, લગભગ 50 ગ્રામ તેલ છે. અને 1 વાડકી તેલ હોય તો 3 વાડકી પાણી લેવાનું. તો મેં 1 વાડકી તેલ લીધું છે તો હું 3 વાડકી માપીને પાણી લઈશ. 1, 2 અને 3 આ રીતે 3 વાડકી પાણી લઈ લીધું છે. હવે આપણે હેન્ડ બ્લેન્ડરથી અથવા તો વિસ્કરથી આ રીતે સરસ ફેંટી દેવાનું છે, જેથી તેલ અને પાણી એકદમ સરસ મિક્સ થઈ જાય અને એકદમ સરસ સ્મૂધ બની જાય. તો લગભગ 5-7 મિનિટ આપણે આ રીતે કરવાનું છે. તમે જોઈ શકો છો થોડો થોડો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં મસાલા પણ એડ કરી દઈશું. હિંગ, મીઠું અને લાલ મરચું પાવડર. આ રીતે બધું સરસ મિક્સ કરીશું અને બીજી આપણે 3-4 મિનિટ આ રીતે ફેંટીશું, જેથી બધા મસાલા પણ એકદમ સરસ મિક્સ થઈ જાય અને તેલ પાણી એકદમ સરસ મિક્સ થઈ જાય. હવે આપણે એમાં ધીમે ધીમે ચણાનો લોટ એડ કરવાનો છે. પહેલાં એ બધો લોટ સાથે નથી નાખી દેવાનો. ઘણી વખત ઘણો લોટ પાણી વધારે પીવે છે, ઘણી વખત ઓછું પીવે છે. એટલે મેં 800 ગ્રામ લોટ લીધો છે. આપણે જે પ્રમાણે જરૂરિયાત થશે એ પ્રમાણે આપણે લોટ લઈશું. ધીમે ધીમે આ રીતે લોટ નાખીશું અને મિક્સ કરતા રહીશું, જેથી ચણાના લોટના એક પણ ગાંઠા ના રહે. આ સેવ થોડી તીખી બનશે. તમારે મોડી સેવ બનાવી હોય તો મીઠું અને હિંગ જ નાખવાની, લાલ મરચું પાવડર નહીં નાખવાનું. ચણાના લોટની સેવ બનાવી એ તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે બહુ કઠણ પર લોટ નહીં બાંધવાનો અને બહુ ઢીલો પણ નહીં બાંધવાનો. જો કઠણ લોટ હશે તો સેવ જ્યારે આપણે સંચામાં ભરી અને પાડીશું તો હાથ દુખી જશે, અને જો ઢીલો લોટ હશે તો સેવ તેલ બહુ પી લેશે. એટલે મીડિયમ જ લોટ રાખવાનો છે. થોડો થોડો કરીને આપણે લોટ એડ કરીશું. તમે ચમચાથી પણ કરી શકો છો અને હાથથી પણ કરી શકો છો. ખાસું એવું પાણી સમાઈ ગયું છે. આ રીતે થોડું થોડું કરીને જ નાખવાનો છે. હજી થોડો ઢીલો લોટ છે તો હજી થોડો આપણે લોટ એડ કરીશું. મેં 800 ગ્રામ ચણાનો લોટ લીધો હતો.
હવે બધું બરાબર મિક્સ કરી દઈશું અને લોટ પ્રોપર તૈયાર થઈ જશે. હવે બિલકુલ લોટ ઉમેરવાની જરૂર નહીં પડે, લોટ સરસ બંધાઈને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ રીતે ચમચાથી પડે નહીં એટલે સમજી લેવાનું કે પ્રોપર લોટ બંધાઈ ગયો છે. આ રીતે તમે માપથી લોટ બાંધશો તો તમારી સેવ એકદમ સરસ થશે. હવે મેં સેવ પાડવાનો સંચો આ જે પિત્તળનો મળે છે એ લીધો છે અને એને આપણે અંદરથી તેલથી ગ્રીસ કરી દઈશું જેથી લોટ ચોંટે નહીં. જાળીને પણ આ રીતે ગ્રીસ કરી દેવાની છે અને વચ્ચેના ભાગને પણ આ રીતે તેલથી ગ્રીસ કરી દઈશું. મેં તાવડીમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આ રીતે મેં મીડિયમ સાઇઝની જે જાળી આવે છે એ લીધી છે એટલે મીડિયમ સાઇઝની સેવ પડશે. હવે સંચાને બરાબર બંધ કરી દઈશું. અને આપણે એમાં ચમચીથી જે સેવનો લોટ બાંધ્યો છે એ ભરી દઈશું. લોટ જો ઢીલો હશે તો આપણે જ્યારે સેવ તળીશું તો એમાં તેલ બહુ ભરાઈ જશે એટલે આ રીતનો મીડિયમમાં જ લોટ રાખવાનો. સંચો મેં ભરી દીધો છે. હવે આપણે સંચોને ફીટ બંધ કરી દઈશું. હવે આપણે સેવ પાડી દઈશું. હવે આપણે સેવ પાડી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે. આ રીતે આપણે સેવ પાડી દઈશું. મીડિયમ ગેસે સેવ દળી દેવાની અને સેવ તળાઈ જશે એટલે એની જાતે જ ઉપર આવી જશે. તમે જોઈ શકો છો સેવ ઉપર આવી ગઈ છે. હવે આપણે એને પલટાવી દઈશું જેથી બીજી બાજુ પણ સરસ તળાઈ જાય અને વચ્ચેનો ભાગ કાચો ના રહે. એકદમ સરસ સેવ તળાઈ ગઈ છે. સેવને કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ તેલમાં સેવ તળાઈ ગઈ છે અને આ રીતે આપણે બીજી સેવ પણ તળી દઈશું. આ રીતે નિતારી દેવાનું જેથી એક્સ્ટ્રા તેલ નીકળી જાય. આ રીતે બીજી સેવ પણ બનાવી દઈશું. તળાઈ જશે ત્યાં રીતે તરત જ ઉપર આવી જશે. મીડિયમથી ફાસ્ટ ગેસે સેવને તળવાની. જ્યારે આપણે અંદર સંચાથી સેવ પાડતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. બીજી સેવ પણ આ રીતે તળાઈ ગઈ છે. આ રીતે હું બધી સેવ તળી દઈશ. તમે જોઈ શકો છો એકદમ સરસ સેવ તૈયાર થઈ ગઈ છે. એને એરટાઈટ ડબ્બામાં ભરી દેવાની અને આ સેવ તમે સેવ મમરા સાથે ભેળ સાથે ખાઈ શકો છો અને એકલી પણ ખાઈ શકો છો. તો તમે પણ આ રીતે બનાવો સેવ.